turun bana kemudian pun turun akor katanya pun berlindung saja turun bana pertama kelasnya dari absolut swagat sih otik pikiran di dalam coba sih itu turun bana di dalam kul 14 यूनिट है ठीक है 14 चैप्टर 6 तो सर्वप्रथम हमने पहला क्लास के अंदर ये जो ही ले कि आप 14 चैप्टर और क्या-क्या है क्या प्रकार का कार्यक्रम के अंदर आवे छे क्या प्रकार का अभ्यास छे तो घणी बड़ी बाबत आमा थी आपने जानिए छे कारण के आगळ ऊपर आपने अभ्यास करी चुका छे और હવે આપણે એ પ્રથમ ચેપ્ટર થી જોઈએ તો ધોરણ 12 ની અંદર ભૌતિક વિજ્ઞાન માં પ્રથમ ચેપ્ટર જે છે એનું નામ છે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર જેનો માર્કિંગ વેઇટેજ 7 માર્ક નું છે એટલે કે એમાંથી 7 માર્ક નું બોર્ડ માં પૂછાય છે તો વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે જાણીએ છીએ ધોરણ 10 ની અંદર વિદ્યુત માટેનો એક ચેપ્ટર આપણે ભણ્યા હતા જેની અંદર આપણે જાણીએ છીએ કે આવા સૂત્રો આવેલા હતા q = ne q = it ઓહમનો નિયમ આ બધી જે બાબતો છે એ પ્રથમ ચેપ્ટર ની અંદર આવે છે તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ખરેખર તો વિદ્યુત ભાર એ વિદ્યુત શાસ્ત્રનો પાયો છે આગળ ઉપર આપણે જાણીએ છીએ બરાબર કે ભૌતિક વિજ્ઞાનની મુખ્ય 5 શાખાઓ છે મુખ્ય 5 શાખાઓ છે પહેલી યાંત્રિક શાસ્ત્ર કે જેનો અભ્યાસ આપણે 11 માં ધોરણની અંદર કરી ગયા વેગ પ્રવેગ ગતિને લગતા જેટલા પણ કોયડાઓ સોલ્વ કર્યા આપણે તરલનું યંત્ર શાસ્ત્ર આ બધી જે બાબતો છે યાંત્રિક શાસ્ત્રને લીધે છે જેને મિકેનિક્સ પણ કહીએ છીએ આપણે બીજું જે શાસ્ત્ર છે જેને થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્મા ગતિ શાસ્ત્ર થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે આ બંને શાસ્ત્ર આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરેલો છે ત્યારબાદ ત્રીજા નંબરનું શાસ્ત્ર એટલે વિદ્યુત શાસ્ત્ર વિશ્વની અંદર કેટલી બધી પ્રકારની ઊર્જાઓ વ્યાપ્ત છે આપણે જાણીએ છીએ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત તો એક જ છે પણ એના જુદા જુદા સ્વરૂપો છે દાખલા તરીકે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા યાંત્રિક ઊર્જા પ્રકાશ ઊર્જા ધ્વનિ ઊર્જા રાસાયણિક ઊર્જા ન્યુક્લિયર ઊર્જા આ બધી જ ઊર્જામાં જો કોઈ માતા સમાન હોય એટલે કે બધી જ ઊર્જાની માં હોય તો એનું નામ છે વિદ્યુત ઊર્જા અને આ વિદ્યુત ઊર્જા જે છે એનો અભ્યાસ આખો વિદ્યુત શાસ્ત્ર ની અંદર આવે આપણે જાણીએ છીએ વિદ્યુત ને આપણે ભૂલી જઈએ તો કાઈ લગભગ ટેકનોલોજી માં બાકી રહેતું નથી મોબાઈલ ની અંદર બેટરી વિદ્યુત થી ચાલે બાઇક ની અંદર કાર ની અંદર પેટ્રોલ ને સ્પાર્ક દ્વારા સળગાવવામાં આવે ત્યારે તો પિસ્ટન ચાલે એન્જિન બંધ કરે છે લાઇટ પંખા રેફ્રિજરેટર એર કન્ડિશન આ બધી જ બાબતો વિદ્યુત ને આભારી છે એટલે માટે વિદ્યુત શાસ્ત્ર ની અંદર જે વિદ્યુત ઊર્જા આવે અને વિદ્યુત ઊર્જાના પાયાના પથ્થર એટલે જ વિદ્યુત ભાર એનો અભ્યાસ આ ચેપ્ટર ની અંદર કરવાનો છે એટલે વિદ્યુત શાસ્ત્ર ની અંદર આ જે ચેપ્ટર છે ખૂબ અગત્યનું છે કારણ કે વિદ્યુત શાસ્ત્ર નો પાયો જો સમજવો હોય જેમ કે મકાનના પાયાના પથ્થર પાયાની ઉપર જ આખું મકાન ઊભું રહી શકે એમ વિદ્યુત શાસ્ત્ર નો જો અભ્યાસ કરવો હોય તો પ્રથમ ચેપ્ટર જે ખૂબ મહત્વનું છે જેને ઇલેક્ટ્રિકલ પણ આપણે કહીએ છીએ ઇલેક્ટ્રિકલ નંબર 4 પ્રકાશ શાસ્ત્ર ઓપ્ટિક્સ જેને કહેવામાં આવે છે પ્રકાશ શાસ્ત્ર અને નંબર 5 વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર જેને ઇલેક્ટ્રોમિકેનિક્સ પણ કહેવાય અથવા ઇલેક્ટ્રોડાયનેમિક્સ પણ કહેવાય તો પાંચ મુખ્ય શાસ્ત્રો છે બરાબર તો પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભાર અને વિદ્યુત
क्षेत्र जेना कुल गुण छे 7 ત્યાર બાદ હજી પણ આગળ એક એનએચ કન્ટિન્યુ એનો જે ભાગ છે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાં અને કેપેસિટન્સ આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાં જેમાં વિદ્યુતભાર ગતિ ન કરતો હોય સ્થિર સ્થિતિમાં હોય અને જે જે ઇફેક્ટ ઉત્પન્ન કરતો હોય એના પરનો આખો ચેપ્ટર છે સ્થિત વિદ્યુત સ્થિતિમાં અને કેપેસિટન્સ આ શબ્દ પણ આપણે સાંભળેલો છે કેપેસિટર આપણે જોયેલું પણ છે પંખાની અંદર હોય છે પાણી ખેંચવાનો જે પંપ આવે છે એની અંદર પણ હોય છે એ જે કેપેસિટર છે શું કામ કરે છે કઈ રીતે એની અંદર ઊર્જા સંગ્રહિત થાય છે શું કામ આવે છે શા માટે એને જોડવું જોઈએ આ બધી વાતો છે એ બધી આ ચેપ્ટરની અંદર આવવાની છે જેના કુલ ગુણ છે આ ત્યારબાદ ત્રીજું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત આ ચેપ્ટરના કુલ ગુણ છે 9 આ બંને ચેપ્ટર દરમિયાન વિદ્યુતભાર સ્થિર સ્થિતિમાં છે ત્રીજા ચેપ્ટરથી વિદ્યુતભાર દોડતો થવાનો છે અને પરિણામે એનો પ્રવાહ રચાય છે એટલે આ ચેપ્ટરનું નામ પ્રવાહ વિદ્યુત એવું રાખવામાં આવ્યું છે નામ લખતાની સાથે તમને એમ થયું હશે કે ભાઈ આનું વિદ્યુત પ્રવાહ નામ રાખ્યું હોય તો સારું કારણ કે 10મા ધોરણની અંદર પણ વિદ્યુત પ્રવાહ એવું બાબત તો આમાં કેમ પ્રવાહ વિદ્યુત રાખેલો છે પણ સમજવા જેવી બાબત છે કે આ બંને ચેપ્ટર દરમિયાન વિદ્યુતભારને સ્થિર ધારેલો છે આપણે સ્થિર સ્થિતિમાં રહેલો વિદ્યુતભાર કઈ કઈ ઇફેક્ટ ઉત્પન્ન કરે એનો અભ્યાસ કર્યો છે અને ત્રીજા ચેપ્ટરથી વિદ્યુતભાર થાય છે દોડતો એટલે એનો પ્રવાહ રચાય ઉદાહરણ તરીકે બંધિયાર તળાવ છે એની અંદર પાણી જે છે પાણીના બુંદોને વિચારો એવી જ બાબતો આની સાથે સંલગ્ન છે હવે જો એ તળાવમાંથી કોઈ છિદ્ર પાડવામાં આવે અને પરિણામે પાણીનો પ્રવાહ વહે તો એનો પ્રવાહ શરૂ થાય એવી જ રીતનો અહીંયા વિદ્યુતભાર ગતિ કરે છે કોઈકને કોઈક બળને લીધે ગતિ કરતા હોય છે એની વિશે પણ આપણે અભ્યાસ કરશું એટલે આની અંદર જે બાબતો છે કે વિદ્યુત પ્રવાહ જે આપણે 10મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે વિદ્યુત પ્રવાહ વિશે આ ઓહમનો નિયમ ઓહમનો નિયમ પણ 10મા ધોરણમાં ભણી ગયા છે આર બરાબર વી અપોન આર એટલે કે અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ વી એટલે કે વોલ્ટેજના છેદમાં વિદ્યુત પ્રવાહ આ બધી જે બાબતો છે એ પ્રવાહ વિદ્યુતની અંદર આવશે બહુ સરસ મજાનું ચેપ્ટર છે ખૂબ મોટું પણ છે કારણ કે આની અંદર કિર્ચોફના નિયમો પણ આવે છે ગમે એટલું ગૂંચવાળા જેવી સર્કિટ હોય પણ કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ મેળવવો હોય તો એ કિર્ચોફના નિયમથી મેળવી શકાય છે કોઈ પણ બે બિંદુઓ કોઈ પણ શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો પણ એ કિર્ચોફના નિયમો આની અંદર જે આવે છે એના દ્વારા મેળવી શકાય ત્યારબાદ પહેલા સ્થિર વિદ્યુતભાર પછી ગતિ શરૂ કરી વિદ્યુતભારે અને હવે ગતિમાન વિદ્યુતભાર શું કરી શકે એના ઉપરનો ચોથું ચેપ્ટર એટલે આ કન્ટિન્યુ છે 1 થી 5 પાઠ એક બીજા સાથે એકદમ સંલગ્ન છે તમે એમ કહો કે સાહેબ આ ચેપ્ટર પહેલા સ્ટાર્ટ કરો તો એ કરી ના શકાય પહેલા આ જ અભ્યાસ કરવું પડે અને પછી જ આ એના પછી આ ચેપ્ટર આવશે તો ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકીય ક્ષેત્ર તમને ધોરણ 10 ની અંદર યાદ હશે કે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એક અવલોકન કર્યું હતું કે જ્યારે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કવિ કે આકૃતિ હતી બેટરી છે અને અહીંયા એને ચુંબકીય સોય રાખેલી છે આ એક વાહક તાર છે તો જ્યારે આમાંથી પ્રવાહ પસાર થયો ત્યારે ચુંબકીય સોય છે હલનચલન કરવા માંડી આના પરથી ઓસ્ટેડ એવા અવલોકન પર આવ્યા કે જ્યારે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે એમની આસપાસ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય છે તો આ જે બધી બાબતો છે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે ઓસ્ટેડનો અવલોકન આખા વિશ્વમાં ફેલાઈ ગયો અને બધાને ખબર પડી કે ભાઈ વિદ્યુત અને ચુંબક જે જુદી જુદી શાખાઓ હતી
બંને આપણે અલગ અલગ શાખાઓમાં હતા એ ખરેખર હવે લગભગ એની વચ્ચે કાઈક સંબંધ હોવો જોઈએ તો અને તો જ આ ચુંબકીય સોય છે હલન ચલન કરે આવા સમાચાર આખા વિશ્વમાં ફેલાઈ ગયા અને ફ્રાન્સના પેરિસની અંદર રહેતા બે ખાસ મિત્રો બાયો અને સાવરે બે મહિનાના ટૂંકા ગાળામાં આ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે એનું સૂત્ર પણ શોધી કાઢ્યું એટલે ખૂબ ઇન્ટરેસ્ટિંગ બાબતો છે આ ચેપ્ટરની અંદર અને ખૂબ મહત્વનું બીજા ચેપ્ટરમાં એક સાયક્લોટ્રોન નામનો એક યંત્ર આવે છે સાયક્લોટ્રોન કે જેના દ્વારા કેન્સરના કોષોનો નાશ કરી શકાય એ પણ આ ચેપ્ટરની અંદર છે કે વિદ્યુતભાર છે એ ગતિ કરતો કરતો ગોળ ગોળ ફરતો ફરતો એકદમ ફાસ્ટ કેન્સરના કોષો જે હોય એની ઉપર એટેક કરે છે અને ટૂંકમાં એની સારવાર થઈ શકે છે કેન્સર એ બધી બાબતો આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે ત્યારબાદ એની જ સાથે સંલગ્ન એક ચેપ્ટર ચુંબકત્વ અને દ્રવ્ય ચુંબક વિશે ડિટેલમાં માહિતી આપણે જાણીએ છીએ ચુંબક આપણા હાથમાંથી જો ધૂળમાં પડી જાય તો એમાં ધૂળના કણો ચોટી જાય છે બીજી વાત કે ગજિયા ચુંબકનો પ્રયોગ તો આપણે છઠ્ઠા સાતમાં ધોરણથી કરતા આવ્યા મુક્ત આધાર સાથે લટકાવેલું ગજિયું ચુંબક આપણે જાણીએ છીએ કે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે એનો અર્થ સીધો એવો નીકળે કે પૃથ્વીને પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ તો જ ઉત્તર દક્ષિણ દિશામાં ગજિયું ચુંબક સ્થિર થાય તો એના વિશેની ડિટેલમાં માહિતી છે આ ચેપ્ટરની અંદર ચુંબકત્વ અને દ્રવ્ય આ ચેપ્ટરના કુલ ગુણ છે 5 આમ ખૂબ નાનું ચેપ્ટર છે પણ ઇન્ટરેસ્ટિંગ પણ એટલું જ છે ત્યારબાદ ચેપ્ટર નંબર 6 છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ આજે ચેપ્ટર છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકીય ક્ષેત્ર જેની અંદર વિદ્યુત અને ચુંબક બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થયો અને એના પછી ઓસ્ટેડે અવલોકન કર્યા પછી માઇકલ ફેરેડે નામનો વૈજ્ઞાનિક અને હેનરી આ બંને સતત પ્રયોગો કરતા હતા રાત અને દિવસ માઇકલ ફેરેડે પહેલા તો ઓસ્ટેડે જે અવલોકન કર્યું એ જ અવલોકન કર્યું પણ જ્યારે પોતે જ્યારે અવલોકન કરતો હતો માઇકલ ફેરેડે ત્યારે એને એક બાબત જાણવા મળી કે જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે છે આ સ્વિચ છે કી એટલે કે પ્લસ માઇનસ આ છે બેટરી બેટરીમાંથી આ વિદ્યુત પ્રવાહ પસાર થાય અહીંયા હું ચુંબકીય સોય રાખી દઉં ઓસ્ટેડનું જ અવલોકન છે પણ ફેરેડે ફરીથી કરેલું છે સ્વિચ જ્યારે ચાલુ કરે ત્યારે ચુંબકીય સોય હલનચલન પામે જ્યારે સ્વિચ બંધ કરે ત્યારે ચુંબકીય સોય હલે એટલે ફેરેડે વિચાર કર્યો કે આવું કેમ એક ધારી સ્વિચ ચાલુ રાખવાથી ચુંબકીય સોય સામાન્ય હલનચલન નથી પામતી શા માટે એનું પુનરાવર્તન નથી થતું કેટ કેટલા પ્રયોગો કર્યા સતત પ્રયોગો પ્રયોગોની હારમાળા સાથે પણ છતાં એને જવાબ મળ્યો નહીં અને એક દિવસે એ પોતે કંટાળી માથા ઉપર હાથ દઈને બેસી ગયો અને રાત્રે એને ત્યાં ને ત્યાં પ્રયોગ કરતા કરતા જ ઊંઘ આવી ગઈ સવારે વહેલી સવારે 3:15 વાગે એની ઊંઘ ઉડી અને સફાળો જાગી ગયો માઇકલ ફેરેડે અને એને યાદ આવ્યું કે જ્યારે સ્વિચ બંધ કરું ત્યારે ચુંબકીય સોય હલનચલન થાય છે સ્વિચ ચાલુ કરું ત્યારે થાય છે એનો અર્થ એમ કે અહીંયા વિદ્યુત પ્રવાહનું મહત્વ નથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે પણ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનું મહત્વ છે સ્વિચ ચાલુ બંધ થાય ત્યારે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય વધ ઘટ થાય જ્યારે એક ધારી સ્વિચ ચાલુ રાખે ત્યારે નોર્મલ વિદ્યુત પ્રવાહ હોય એક ધારો હોય એટલે એનાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં પણ જ્યારે સ્વિચને ચાલુ બંધ કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહમાં ફેરફારો થાય વધ ઘટ થાય એટલે કે વિદ્યુત પ્રવાહનું ખાસ મહત્વ નથી પણ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનું મહત્વ છે આ વાત એને 3:15 વાગે યાદ આવી અને સફળો જાગી ગયો અને પ્રયોગ જોઈન કર્યો અને એણે લોકોનું એક સપનું સાકાર કર્યું એનાથી ઉલટી પ્રક્રિયા કરી કે જો વિદ્યુતથી ચુંબક ઉત્પન્ન થઈ શકતું હોય તો શા માટે ચુંબક દ્વારા વિદ્યુત ઉત્પન્ન ના થઈ શકે અને ફેરેડે લોકોનો એક સપનું સાકાર કર્યું હોય આપણે બધા જાણીએ છીએ યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર એટલે કે વિદ્યુત જનરેટર જનરેટરની અંદર ચુંબક હોય છે મોટા મોટા બે એને ફેરવવામાં આવે છે પરિણામે ઉત્પન્ન થાય છે વિદ્યુત આપણે બધા જાણીએ છીએ તો આ જે ઘટના છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ફેરેડેનો નિયમ ખાસ મહત્વનો છે આની અંદર પછી લેન્સનો નિયમ પણ આવે છે એ બધો જે કાર્યક્રમ છે
કે આ ચેપ્ટર ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ત્યારબાદ પછીનું ચેપ્ટર છે પ્રત્યાવર્તી પ્રવાહ ઉલટસુલટ પ્રવાહ એવો પણ શબ્દ આપણે ઘણીવાર વાપરતા હોઈએ છીએ અને ઇંગ્લિશ માં આને ઓલ્ટરનેટિંગ કરંટ એવું પણ કહેવાય છે આપણે જાણીએ છીએ આ સાઈન અને કોસાઈન ના મકરો આપણે કેટલા બધા ટાઈમ થી આપણે દોરેલા છે જે આપણે લગભગ કન્ટિન્યુ ઉપયોગ થાય છે 11 માં ધોરણમાં પણ ઉપયોગ થાય છે અને 12 માં ધોરણમાં પણ સતત આપણે આનો ઉપયોગ કરવાના છે તો ખરેખર આપણા ઘરમાં આવતો વોલ્ટેજ અને પ્રવાહ છે એ આ રીતે આવે છે શૃંગ અને ગર્ત રૂપે આપણે દોલનો અને તરંગો બે ચેપ્ટર 14મો અને 15મો બે ચેપ્ટર આપણે અભ્યાસ કર્યા છે 11 માં ધોરણમાં ફિઝિક્સ ની અંદર શૃંગ અને ગર્ત આપણે જાણીએ છીએ તો આપણા ઘરમાં આવતો વોલ્ટેજ અને પ્રવાહ છે એ પણ ઉલટસુલટ પ્રકારનો છે એટલે કે શૃંગ અને ગર્ત ધન ચક્ર અને ઋણ ચક્ર તો ડિટેલમાં એનો અભ્યાસ કરવાનો છે આપણે પ્રત્યાવર્તી પ્રવાહ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને ગાણિતિક પ્રક્રિયાઓ પણ એટલી છે પણ એટલું ઇન્ટરેસ્ટિંગ છે એટલું સરળ પણ છે અને પ્રથમ પાર્ટ એટલે કે પહેલા ભાગનું છેલ્લું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુત ચુંબકીય તરંગ ધોરણ 11 ના બીજા ભાગમાં આપણે છેલ્લું ચેપ્ટર ભણ્યા વિદ્યુત સોરી તરંગો ખાલી ચેપ્ટર ભણ્યા આ તરંગોની અંદર આપણે ત્રણ વિભાગો પાડીને ખ્યાલ આવ્યો ત્રણ તરંગોના મુખ્ય ત્રણ પ્રકાર છે યાંત્રિક તરંગો જેમ કે દોરી હું અહીંયા બાંધી દઉં અહીંયા ખીલી ખોલી અને પછી દોરીના એક કણને આમ દોલન કરાવું તો શું ઉત્પન્ન થવાનું છે આપણે બધાને ખબર છે તરંગ ઉત્પન્ન થાય બરાબર છે પતંગ ચગાવતા હોય ત્યારે પણ આપણે દોરાને આમ કરીએ છીએ તો એ તરંગ જ ત્યાં સુધી પહોંચે છે તમે જે આંચકો માર્યો છો દોરાનો ભાગ ત્યાં સુધી નથી પહોંચતો આમ સ્ટીમર પણ ચાલતી હોય છે હોડી કે સ્ટીમર ત્યારે પણ આપણે ખબર છે આમાં ભાગ ડોલક થાય છે તો એ પાણીનો જે મુખ છે ત્યારે ત્યાં ગતિ કરે છે જ્યારે તરંગ દૂર સુધી જાય છે 50 સાયકલોની લાઈન પડી હોય છે એક સાયકલ પડે છે કે આપણે ખબર છે 50 એ 50 ધીમે ધીમે દળદળ પડવાનું છે તો એ પેલી સાયકલ છે એ 50મી સાયકલને પાડવા નથી પણ એ તરંગની અસર આગળ ને આગળ માધ્યમમાં વધે છે તો એ તરંગોની બાબતો આપણે ભણ્યા છીએ તો ત્રણ પ્રકારના તરંગો એક તો યાંત્રિક તરંગ કે જે આ દોરી પરનો તરંગ છે અવાજનો તરંગ છે આ બધા યાંત્રિક તરંગો છે બીજું હતું વિદ્યુત ચુંબકીય તરંગ અને ત્રીજું હતું દ્રવ્ય તરંગ તો આ વિદ્યુત ચુંબકીય તરંગ વિશે ડિટેલમાં અભ્યાસ આપણે કરવાનો છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો આપણે મોબાઈલ દ્વારા વાત કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ તો આપણે એમ થાય કે આપણો અવાજ બહુ જોરથી પ્રાણ નાખીને બોલીએ છતાં પણ એ અવાજ થોડેક સુધી જાય છે એનાથી આગળ સુધી જતો નથી તો આપણે ધીમે બોલવા છતાં પણ મોબાઈલ યંત્ર દ્વારા આપણે ધીમેથી બોલીએ છતાંય દૂર સુધી અવાજ જાય છે અમુક લોકો તો એવા ધીમે બોલતા હોય કે આમ તમે કાન રાખો તોય ના સંભળાય તો એટલું ધીમે બોલવા છતાં પણ અમદાવાદ ઓસ્ટ્રેલિયા આફ્રિકા સુધી પહોંચાડી શકીએ છીએ તો એનું કારણ શું છે તો કે આપણો જે અવાજ છે એ અવાજ એ યંત્ર દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોમાં ફેરવાઈ જાય છે અને પરિણામે દૂર સુધી ગતિ કરે છે તો મોબાઈલ ની અંદર કેટલા બધા ડેટા પણ મોકલી શકે છે આપણે ઓડિયો વિડિયો આપણો અવાજ આ બધી જે બાબતો છે એ બધું વિદ્યુત ચુંબકીય તરંગોને આભારી છે પ્રકાશ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે સૂર્યમાંથી પણ આવતા વિદ્યુત ચુંબકીય તરંગ તો આ બધો અભ્યાસ આપણે આની અંદર કરવાનો છે ચેપ્ટર નંબર 9 આથી પ્રકાશ શાસ્ત્ર શરૂ થાય છે આપણે જે વિભાગો જોયા એમાં પ્રકાશ શાસ્ત્ર તો પ્રકાશ શાસ્ત્રના ત્રણ ચેપ્ટર છે આપણી પાસે 9 10 અને 11 તો પહેલું છે કિરણ પ્રકાશ શાસ્ત્ર જેને રે ઓપ્ટિક્સ પણ કહેવામાં આવે છે રે ઓપ્ટિક્સ એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર ઘણીવાર ધુમ્મસવાળું વાતાવરણ હોય અને સૂર્યના કિરણો આમ પડતા હોય તો વૃક્ષોમાંથી કે માંથી આપણે જોઈએ તો આપણે સીધામાં એકદમ પ્રકાશના પેલા કિરણપુંજ દેખાય છે જે સીધી લાઈનમાં આવતા હોય છે તો પ્રકાશ ખરેખર કિરણ છે કિરણ સ્વરૂપે આપણે દેખાય પણ સૂક્ષ્મ સ્તરે જોઈને જોવા જઈએ તો પ્રકાશ છે તરંગ સ્વરૂપ છે કેવું છે આવું સ્વરૂપ છે પ્રકાશનું હવે એકના તરંગાકૃતિ છે પણ નોર્મલી આપણે જોઈએ તો કિરણ સ્વરૂપે જ આપણને દેખાય છે તેથી આપણે તરંગ દેખાતા નથી કારણ કે એની તરંગ લંબાઈ ખૂબ જ નાની છે એનો અભ્યાસ પણ આપણે તરંગો ચિત્રમાં ધોરણ 11 ની અંદર કરેલો છે તો પ્રકાશને કિરણ સ્વરૂપે જોશું તો આ ચેપ્ટરની અંદર આપણે
દસમા ધોરણમાં જે ચેપ્ટર ભણેલા છે એ જ ચેપ્ટર આપકો રિપીટ થાય છે છોકરા બેઠે બેઠો એક ચેપ્ટર જેની અંદર અંતર્ગોળ બહિર્ગોળ અરીસાઓ હતા અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ હતા માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ આ બધી જે બાબતો છે કે આની અંદર તમે જાણો છો આની અંદર કેવા કેવા સૂત્રો આવવાના છે અરીસાનું સૂત્ર છે એમને ગોળીય અરીસાનું समीकरण कौन बोल से गोली अरीसा का समीकरण 1 upon u plus 1 upon v is equal to 1 upon f u શું છે વસ્તુ અંતર v પ્રતિબિંબ અંતર f છે અરીસા ની કેન્દ્ર લંબાઈ તો આ બધું રિપીટ થવાનું છે ચેપ્ટર ની અંદર લેન્સ નું સમીકરણ 3 10 ની અંદર આવી ગયા છે minus 1 upon u plus 1 upon v is equal to 1 upon तब ऊपर जो रिपीट है परावर्तन वक्री भवन आ બધી જ ઘટનાઓ આની અંદર પણ માની છે આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય છે એ પણ બાબતો આપણે જોઈ છે અરીસો છે કોઈ પરાવર્તક સપાટી છે આપાત કિરણ આપાત કોણ કોને કહેવાય અહીંયા નહીં ભૂલનો ખાતા સપાટીને દોરેલો લંબ એમની સાથે બનાવેલા કોણને કહેવાય આપાત કોણ આઈ આઈ એટલે કે આમાં અંગ્રેજીમાં એટલે ઇન્સિડેન્ટ રે કહેવામાં આવે છે અને આ છે પરાવર્તન કોણ અને પરાવર્તિત કિરણ છે આ હંમેશા આઈ બરાબર શું હોય આ બસ આ બધી બાબતો રિપીટ થાય છે કિરણ પ્રકાશ શાસ્ત્ર ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર પ્રકાશ શાસ્ત્રના 3 ચેપ્ટર છે ત્યારબાદ તરંગ પ્રકાશ શાસ્ત્ર વેવ ઓપ્ટિક્સ તરંગ એટલે વેવ ઓપ્ટિક્સ એટલે પ્રકાશ શાસ્ત્ર 11 માર્કનો ચેપ્ટર હાઈએસ્ટ માર્ક ધરાવે છે એટલામાંથી તમે જોઈ લો હાઈએસ્ટ માર્ક ધરાવતો ચેપ્ટર અને છોકરાઓ ઘટનાઓ માત્ર 3 જ ભણવાની છે તમે ધારો તો 11 11 માર્ક પૂરેપૂરા લઈ શકો આમાં ધારો તો 9 9 માર્ક પૂરેપૂરા લઈ શકો ખરેખર તો દરેક ચેપ્ટર એટલા સરળ છે પણ જરૂર છે ધ્યાનથી ગણવાની કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા એની એપ્લિકેશન વિચારો એપ્લિકેશન એટલે રીઅલ લાઈફમાં ઉપયોગ કે ભાઈ સાહેબ મને આ ક્યાં ઉપયોગ થાય મને બતાવો આ ચુંબકત્વ અને દ્રવ્યમાન જે જે અભ્યાસ કરે છે મને ક્યાં ઉપયોગ થાય એ બતાવો તો આવું જો વિચારશો તો કાઈ પણ અઘરું લાગશે નહીં અને મેડિકલમાં કે આઈઆઈટીમાં જવાનો રસ્તો ખૂબ જ સરળ છે અને એટલો અઘરો પણ છે બરાબર મોબાઈલની દુનિયામાં જો જતા રહ્યા ટેલિવિઝનની દુનિયામાં જતા રહ્યા તો એટલો જ અઘરો છે સીધી વાત છે ગુજરાતી સમાજ વિદ્યા હિન્દી આ બધા વિષયો છેલા છે પણ તમે વાંચ્યા જ ન હોય તો ક્યારે એ પાઠ જોયો તો તમને એક પણ પ્રશ્ન આવડવાનો નથી એટલા માટે ડૂબવું પડે આની અંદર અને એના માટે તમારે એની એપ્લિકેશન વિચારવી પડે જેમ કે મેં આની અંદર વાત કરી કે ભાઈ આની અંદર એક સાયક્લોટ્રોન આવે છે કેન્સરના કોષોને નાશ કરી શકે તો તરત આમ ક્યુરિયોસિટી જાગવી જોઈએ તરત આમ એવું થવું જોઈએ કે મારે જાણવું છે આ લાઈટ કેવી રીતે આવે છે મોબાઈલ દ્વારા આપણો વિડીયો ઓન કરીને આમ કરીએ તો બાજુવાળાને પહોંચી જાય છે કેવી રીતે વાઈફાઈમાં કેવી રીતે ડેટા આવે છે મોબાઈલ દ્વારા કઈ રીતે આપણી વાતચીત દૂર સુધી એટલા બધા અવાજ એટલા બધા ન્યુસન્સ હોવા છતાં દૂર સુધી પહોંચી જાય છે વાત કોઈ પણ પ્રકારનો કંઈ વચ્ચે અવાજ નથી આવતો છતાંય પહોંચી જાય છે આવું કેમ સાત સમુદ્ર પાર વાતો પહોંચી જાય છે આનું કારણ શું આ બધું જો વિચાર કરશો તો ને તો જ આ મજા આવશે યાદ રાખો તો તરંગ પ્રકાશ શાસ્ત્ર જેના 11 માર્ક છે અને ખૂબ સરસ મજાનો છે ત્રણ જ ઘટના આની અંદર પણ ત્રણ જ ઘટના ભણવાની પરાવર્તન વક્રીભવન અને વિભાજન આની અંદર પણ ત્રણ જ ઘટના વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવીભવન ત્રણ ઘટના વળીયો પાઠ થાય પૂરો 11 માં 11 માં પૂરેપૂરા મળે વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવીભવન પરાવર્તન વક્રીભવન અને વિભાજન અને પ્રકીર્ણન પણ છે ત્યારબાદ ચેપ્ટર નંબર 11 એ પણ પ્રકાશ શાસ્ત્રનો જ ભાગ છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર વિકિરણ અને દ્રવ્ય વિકિરણ એટલે તરંગો
દ્રવ્ય એટલે મેટર મેટર એટલે જેને સ્પર્શ કરી શકે આ દ્રવ્ય કહેવાય બોટ પેન છે દ્રવ્ય કહેવાય વિકિરણ એટલે પ્રકાશ આ બંને દ્વૈત પ્રકારના સ્વભાવ ધરાવે છે પણ એ માણસો પણ હોય છે ને બોલે કંઈક ને કરે કંઈક હાથી દાંત જેવું દેખાડવાના જુદા ને ચાવવાના જુદા એના જેવું કંઈક પ્રકાશ અને દ્રવ્યનો પણ છે કેટલાક નિશ્ચિત સંજોગોમાં આ દ્રવ્ય છે એ વિકિરણ સ્વરૂપ ધારણ કરે છે અને વિકિરણ છે દ્રવ્ય સ્વરૂપ ધારણ કરે છે આ જે પાઠ છે ખૂબ અગત્યનો છે અને આને મોડર્ન ફિઝિક્સ પણ કહેવામાં આવે છે ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે આ હાલમાં જ વિકસાવેલું ફિઝિક્સ છે આઇન્સ્ટાઈન દ્વારા અને બીજા કેટલા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે પણ આઇન્સ્ટાઈનનો ખૂબ મોટો ફાળો છે એની અંદર લિનાર્ડનો પ્રયોગ પણ છે તો આને મોડર્ન ફિઝિક્સ પણ કહેવામાં આવે છે તો ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર પ્રકાશ શાસ્ત્રના ત્રણ વિભાગો આપણે જોયેલા કિરણ પ્રકાશ શાસ્ત્ર તરંગ પ્રકાશ શાસ્ત્ર અને જો આને ટૂંકમાં તમારે કહેવું હોય તો ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર કહી શકો બરાબર છે તો 11મો પાઠ છે વિકિરણ અને દ્રવ્યની ભેદ પ્રકૃતિ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે હાઇસેનબર્ગ ધ બ્રોગલી ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે આની અંદર ત્યારબાદ ચેપ્ટર નંબર 12 છે પરમાણુ એટમ પરમાણુઓ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે પરમાણુ આપણે જે કાંઈ દ્રવ્ય વાપરીએ છીએ તો પછી કાંઈ આપણે વાયુ પાણી પૃથ્વી કોઈ પણ વસ્તુ એ પરમાણુથી બને છે સૌપ્રથમ ગ્રીકના તત્વચિંતકો જે હતા એને સૌપ્રથમ એવું કીધું કે દરેક પદાર્થના નાનામાં નાના કણને પરમાણુ કહેવાય પહેલી વાર શબ્દ આ લોકોએ બોલ્યા અને જે અવિભાજ્ય છે છેલ્લે કોઈ પણ વસ્તુનો ભાંગીને ભૂકો કરી નાખો છેલ્લે જે કણ વધે એનું પરમાણુ એનો ભૂકો થઈ શકે ને એને તોડી શકાય એટલે હવે આપણે જાણીએ છીએ નવમા ધોરણમાં ભણી ગયા કે પરમાણુ હોય છે કે સાહેબ પરમાણુના ટુકડા તો થઈ શકે અંદરથી પ્રોટોન ને ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન ને બધું નીકળે છે પણ એ સમયે કાંઈ સાધનો નહોતા કોઈ ટેકનોલોજી નહોતી એ સમયે ગ્રીકના તત્વચિંતકોએ સૌપ્રથમ વખત એવું પ્રતિપાદિત કર્યું હતું કે દરેક પદાર્થના નાનામાં નાના કણને પરમાણુ દરેક પદાર્થ એટલે ઘન પ્રવાહી વાયુ બધી વસ્તુ આવી એને પરમાણુ કહેવામાં આવે છે એને વિશે ઘણો બધો ઉદાહરણપૂર્વક એટલા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો જોન ડાલ્ટન છે જે જે થોમ્સન છે રધરફોર્ડે આલ્ફા પ્રકિરણનો પ્રયોગ કર્યો એ પણ 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બંનેની અંદર આવે છે રધરફોર્ડનો આલ્ફા પ્રકિરણનો પ્રયોગ આલ્ફા કણો એ સોનાના બરફ ઉપર ઘા કર્યા હતા અને પરિણામે ખબર પડી કે પરમાણુ કેવો છે તો કે અંદરથી પોલો છે બીજું તો કે પરમાણુની અંદર એક કેન્દ્રીય ભાગ છે જેની અંદર સમગ્ર ધન વિદ્યુતભારમાં કેન્દ્રિત હોવો જોઈએ જેનું નામ એણે સૌ પ્રથમ વખત ન્યુક્લિયસ આપ્યું ન્યુક્લિયસ શબ્દ ઉપર પ્રથમ વખત ઉચ્ચારણ કરનાર જો કોઈ વૈજ્ઞાનિક હોય તો એ છે રધરફોર્ડ ત્યારબાદ એના જ બે ખાસ વિદ્યાર્થીઓ ગાઈગર અને માસ્ટરને પણ પ્રયોગ કરવાનું કીધું હતું એટલે ઘણો બધો ઉદાહરણપૂર્વકનો આની અંદર ઇન્ટરેસ્ટિંગ બધી વાતો છે કે પરમાણુ શું છે કેવી રીતનો છે એમાંથી નીકળતા તરંગો પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન થાય આ બધી બાબતો જો જાણવી હોય તો પરમાણુ વિશે અભ્યાસ કરવો જરૂરી છે ત્યારબાદ એની અંદરનો એક નાનકડો કેન્દ્ર છે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ તો એની વિશેનો ડિટેલમાં અભ્યાસ એટલે કે ન્યુક્લિયસ પરમાણુની અંદર રહેલા નાનકડા કેન્દ્રને ન્યુક્લિયસ કહેવામાં આવે છે આપણે એમ કહીએ કે છે બાર વસ્તુ દેખાતી નથી એને વિશે શું અભ્યાસ કરવો પણ આની અંદર એટલી પ્રચંડ શક્તિ છે એટલી તાકાત છે આપણે બધા જાણીએ છીએ ખૂબ જ મહત્વનું સૂત્ર E is equal to mc square આઇન્સ્ટાઈનનું ખૂબ જ જાણીતું સૂત્ર ફિઝિક્સ એવો શબ્દ આમ આપણા કાને અથડાય એટલે તરત જ ન્યૂટન બાબા અને આઇન્સ્ટાઈન બાબા યાદ આવે કે આના વગર બધું નકામ f is equal to ma અને e is equal to delta mc square તો આ ન્યુક્લિયસ અતિ સૂક્ષ્મ છે મને આંખે દેખાતું નથી માઇક્રોસ્કોપમાં પણ નથી દેખાતું એ ન્યુક્લિયસની અંદર એટલી તાકાત છે કે એની કોઈ વાત જ ના કલ્પના જ ના કરી શકાય કેટલી તાકાત છે એની તાકાતની વાત જો તમે નાનકડી કરો તો બીજા વિશ્વયુદ્ધમાં 1939માં ચાલુ થયું વિશ્વયુદ્ધ 1945માં પૂરું થયું એમાં અમેરિકાએ જાપાનના ખૂબ જ બે મોટા શહેરો જાપાનનો હબ કહેવાય છે હિરોશિમા અને નાગાસાકી આની ઉપર ન્યુક્લિયર બોમ્બ પરમાણુ બોમ્બ ન્યુક્લિયર બોમ્બ ફેંક્યો હતો
અને આપને ખબર છે આટલા બધા વર્ષો થયા છતાં 70 થી 75 વર્ષ થયા છતાં પણ ત્યાં હજી પણ ખોટ ખપણ વાળા બાળકો જન્મે છે એટલી તાકાત આ ન્યુક્લિયસ ની અંદર છે પણ એ ન્યુક્લિયસ નો અભ્યાસ કર્યા પછી જ ખબર પડે આ બધી લાઈટો કોને કારણે છે શું છે પાવર સ્ટેશન માં કેવી રીતે પાવર ઉત્પન્ન થાય આ કઈ ડેમ માંથી પાણી પડે છે એમાંથી આ ટર્બાઇન ચલાવે એવું સાંભળેલ છે આપણે જૂના સમય માં ઈ રીતે પાણી ઈ રીતે કઈ થાય છે લાઈટ ઉત્પન્ન કેટલો સમય પાણી છલકાય ડેમ ઉપર અમુક સમય રૂકી જવાનું છે તો આ લાઈટો ઉત્પન્ન થાય પંખા આપણને સતત લાઈટ મળે છે એનું કારણ છે ન્યુક્લિયસ પરમાણુ રિએક્ટરમાંથી મળે ન્યુક્લિયર રિએક્ટરમાંથી મળે છે યુરેનિયમ થોરિયમ પોલોનિયમ એક્ટિનિયમ જેવા રેડિયોક્ટિવ જે તત્વો છે એમાંથી જે પુષ્કળ પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થાય જે પાણીની વરાળ બનાવે અને ઈ વરાળ છે ટર્બાઇન ઉપર ફેંકાય અને પરિણામે ટર્બાઇન ફરે છે અને પરિણામે આપણને પાવર મળે છે તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ન્યુક્લિયસ પણ એટલું સરસ છે અને છેલ્લું ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથો દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથો આ જે ભાગ છે ને ઇલેક્ટ્રિકલ કહેવાય જે આપણે અહીં લખે છે વિદ્યુત શાસ્ત્ર પણ હવે પછીનો જે ભાગ છે આખો એક જ ચેપ્ટર છે જેને ઇલેક્ટ્રોનિક્સ કહેવાય ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ બંને વસ્તુ તદ્દન અલગ છે પંખો પાણી ખેંચવાની મોટર ફ્યુઝ આ બધી વસ્તુ ઇલેક્ટ્રિકલ માં જ્યારે મોબાઈલ કમ્પ્યુટર ટેલિવિઝન આ બધી જે બાબતો છે ઇલેક્ટ્રોનિક્સ માં આવે બંને વસ્તુ તદ્દન અલગ છે આપણે ઘણીવાર એક જ શબ્દ એક જ પ્રકારનો શબ્દ લાગે પણ ઇલેક્ટ્રોનિક્સ ને ઇલેક્ટ્રિકલ બે વસ્તુ સેમ છે સેમ નથી અલગ અલગ છે તો મોબાઈલ ની અંદર જે સર્કિટ છે આખી ઇલેક્ટ્રોનિક્સ કહેવાય આને લીધે તો આખી દુનિયા બદલાઈ ગઈ પહેલાના કમ્પ્યુટર તમને ખ્યાલ હશે કે રૂમ જેવડા ખબર છે બધા રૂમ જેવડા કમ્પ્યુટર હતા મોટા મોટા એનું કારણ શું હતું એક કમ્પ્યુટર ની અંદર 4000 થી 5000 વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ થતો એક વેક્યુમ ટ્યુબ કેટલી મોટી હોય હવે 5000 વેક્યુમ ટ્યુબ આખા રૂમ ની અંદર કોટ આખો રૂમ ભરાઈ જવાનો છે એટલે મોટા કમ્પ્યુટર હતા સ્પીડ પણ ઓછી હતી એની અને એક વેક્યુમ ટ્યુબ ખરાબ થાય એટલે બાળકા ભરું એ પછી કમ્પ્યુટર ક્યાં આવી ગયા કેવડા થઈ ગયા અત્યારે હાલમાં બીજી બધી પેઢીઓને ભૂલી જઈએ કમ્પ્યુટર ની તો અત્યારની કરંટ પેઢીમાં કમ્પ્યુટર કેવા આવી ગયા તો કે ખીચા પર આવી ગયા મોબાઈલ અરે બટન ની અંદર કેમેરા નતા હતા ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ટેકનોલોજી પેન ની અંદર કેમેરા આવે છે બટન ની અંદર કેમેરા આવે છે નાનકડો માઇક્રોફોન આવે છે ખબર પણ ના પડે તો તો આટલી ટેકનોલોજી આગળ વિકસી જેનો કારણ શું છે તો 1948 ની અંદર સાંભળજો બરાબર 1948 માં 1940 ભારત આઝાદ થયા એક વર્ષ પછી બેલ લેબોરેટરી ગ્રેહામ બેલ નું નામ બધાય સાંભળેલું છે ટેલિફોન ની શોધ કરી છે બેલ લેબોરેટરી ના ત્રણ વૈજ્ઞાનિકો જોન બાર્ડિન વોલ્ટર બ્રાકેન અને વિલિયમ સોપિયા ત્રણેય વૈજ્ઞાનિકો રાત ને દિવસ કરી સતત કામ કરી અને ચોખાના દાણા જેવું નાનકડો એક ટ્રાન્ઝિસ્ટર બનાવ્યું શું બનાવ્યું ટ્રાન્ઝિસ્ટર કે જે હોય છે તો ચોખાના દાણા જેવું પણ એનો કામ એક વેક્યુમ ટ્યુબ જેટલું છે આ ટ્રાન્ઝિસ્ટર ને લીધે ઇલેક્ટ્રોનિક સાધનોની સાઇઝ માં ધરખમ ઘટાડો થયો ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો અને સરળતાથી પ્રાપ્ત થઈ ગયો અને છોકરાઓ તમને એમ થાય કે આ ટ્રાન્ઝિસ્ટર બનતું છે નો હશે તો હું તમને કહી દઉં રેતીમાંથી બને છે માંથી બને છે અને રેતી તો બધે વ્યાપી છે ધૂળ એટલા માટે સસ્તા પણ છે તો એલઈડી બધાય જોઈ હશે સિરીઝ લગાવી છે આપણે દિવાળી ટાઈમે એને લગાવી છે ને સિરીઝ ઘરમાં લગ્ન પ્રસંગમાં લગાવી છે ઘરને સજાવટ કરીએ છે તો એલઈડી માં એલઈડી એટલે લાઈટ એમિટિંગ ડાયોડ એ ડાયોડ છે કટરનો અને આ બે ડાયોડ ભેગા કરવાથી જે તૈયાર થઈને ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે તો આ ટ્રાન્ઝિસ્ટર ને લીધે આખી દુનિયા છે એકદમ ટેકનોલોજી ની અંદર બદલાઈ ગઈ આખું રૂપ જ બદલાઈ ગયું ટેકનોલોજી અને પરિણામે આટલા નાના એવા જે વેબસાઇટ કમ્પ્યુટરમાં જ ખોલવી શક્ય હતી પહેલાના સમયમાં હવે મોબાઈલ ની અંદર પર્સનલ બધાના ખીચાની અંદર એ આવી ગયું છે એનું કારણ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ તો આની અંદર એલઈડી એલસીડી આ બધી બાબતો આની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ બસ
મોબાઈલ ની અંદર સર્કિટ કઈ રીતે કામ કરતી હોય બરાબર ટેલિકમ્યુનિકેશન કઈ રીતે થાય છે એ બધી બાબતો આપણે આ ચેપ્ટર ની અંદર અભ્યાસ તો આ ધોરણ 12 ની અંદર કુલ 14 ચેપ્ટરો નો અભ્યાસ આપણે કરવાનો થાય છે બરાબર બધાના માર્કિંગ વેઇટેજ છે અને કુલ આવી રીતે બોર્ડ માં બધા ચેપ્ટરો માંથી અભ્યાસ માર્ક નો પૂછાવવાનો છે તો ખૂબ સરળ છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ પણ છે જો ધ્યાન દઈને અભ્યાસ કરવામાં આવે તો આ બધું એકદમ સરળ છે ડિટેલ માં અભ્યાસ કરી તો જેડબલી અને નીટ જેવી પરીક્ષાઓમાં પણ આપણે સફળતા મેળવી શકીએ છીએ તો અમે સતત આપને આવી રીતનું ઘરે બેઠા બેઠા ધોરણ 12 નો અભ્યાસક્રમ કન્ટિન્યુ પીરસતા રહેશું અને આપ પણ ઘરે રહીને અભ્યાસ કરી શકો થોડું લેખન વર્ક પણ કરો ઘરે રહો સેફ રહો કૃષ્ણ ભગવાન એમ કહેતા કે જ્યારે શત્રુ અદ્રશ્ય હોય ને ત્યારે છુપાઈ જવું સારું એટલે આ કોરોનાનો વાયરસ છે અદ્રશ્ય છે આપણે જોઈ શકતા નથી એટલે ઘરમાં બેસીને સરસ રીતે અભ્યાસ કરો